Hello students, welcome back to online classes. I hope you all are fine at your home. I, Fanny Sheth, welcomes you all on behalf of Gyan Manjari Vidyapeeth, MoVA. In our previous lecture, we studied pronouns. I explained you this whole table you can see on the screen. Today, let's move forward. First of all, let's revise it once. What is that pronoun? प्रोनाउन कितना नॉ प्रोनाउन में कया कया हुई है तो प्रोनाउन एक सिंगुलर हुए ना प्लूरल हुए तो सिंगुलर में फर्स्ट पर्सन सिंगुलर है आई सेकंड पर्सन सिंगुलर यू थर्ड पर्सन सिंगुलर ही शी एंड इट पछी प्लूरल प्लूरल એટલે बहुवचन तो बहुवचन में आपेला छे फर्स्ट पर्सन में वी सेकंड पर्सन सेकंड पर्सन प्लूरल यू एंड थर्ड पर्सन प्लूरल इज दे तो आ वस्तु में तमने लोगों ने याद करवानी कीधी हती आई थिंक आई होप कि तमने बद्धा ने आ जे छे ए याद रही गयू हशे आ जे टेबल छे ए हवे आपणे आमा प्रोनाउन्स पा सिंग्युलर अने प्लूरल बन्ने मां जे छे ए वर्तमान कालना टू बी ना रूपो अने भूतकाळना टू बी ना रूपो जोया हता अने मैं तमने समझाव्या पण हता आई होप ए पण तमने समझाई गया हशे तो हवे आपणे जे छे હવે આના પરથી સેન્ટેન્સ કેવી રીતે બને એ મેં તમને એક્ઝામ્પલ્સ તો ઓરલી આપ્યા હતા પણ નીચે તમને રિટન એક્ઝામ્પલ્સ આપેલા છે તો એ આપણે એક પછી એક સમજીએ અને એ જે આપણે વાક્ય બનાવશું એ વાક્યનું આપણે જે છે એને પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવાનું છે અને એ પ્રશ્નાર્થ વાક્ય મતલબ કે એ પ્રશ્ન એનો આન્સર એનો જવાબ કઈ રીતે આપી શકાય એ પણ હવે આપણે અત્યારે જોવાનું છે તો આપણે જોઈએ તો એમાં આપેલું છે વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે ઓકે ક્રિયાપદ તો ક્રિયાપદ કોને કહેવાય તો તમને લોકોને ખબર છે ક્રિયાપદ કોને કહેવાય ક્રિયા એટલે શું આપણે કોઈ પણ કાર્ય કરતા હોય આપણે કોઈ પણ કામ કરતા હોય તો એને આપણે શું કહીએ ક્રિયા કરવી એવું કહીએ આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે કાંઈ પણ વર્ક કરતા હોય તો એને શું કહીએ ક્રિયા કરવી કહેવાય તો હવે આપણે કઈ કઈ ક્રિયા કરીએ છીએ આપણે રોજબરોજ જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો ચાલવાની ક્રિયા વોકિંગ આપણે વોક કરીએ તો એને શું કહેવાય એ પણ એક ક્રિયા છે જમ્પ કરીએ કૂદીએ તો એ પણ એક ક્રિયા છે પછી ડ્રો કરીએ કાંઈ આપણે ડ્રોઈંગ કરતા હોય તો એ પણ એક ક્રિયા છે આપણે કંઈ પણ વસ્તુ લખતા હોય તો એ પણ એક ક્રિયા છે આપણે કોઈ પણ વસ્તુ જે છે એ આપણે હસતા હોઈએ તો એ પણ એક ક્રિયા છે પછી આપણે કાંઈ પણ વસ્તુ જમતા હોઈએ તો એ પણ એક ક્રિયા છે આપણે ડાન્સ કરતા હોઈએ તો એ પણ એક ક્રિયા છે આપણે કોઈ ગીત ગાતા હોઈએ તો એ પણ એક ક્રિયા છે આપણે નહાતા હોઈએ તો એ પણ એક ક્રિયા છે આપણે કપડાં ધોતા હોઈએ તો એ પણ એક ક્રિયા છે તો આવી અનેક ક્રિયાઓ તમે રોજબરોજ કરતા હશો તમે લોકો વિચારજો કે તમે ડેઈલી રોજબરોજ કઈ કઈ ક્રિયાઓ કરો છો તો આ બધી જ વસ્તુ જે આપણે કરીએ આપણે જે કામ કરીએ તો એને શું કહેશું ક્રિયા તો હન અને એને આપણે ગ્રામેટિકલ લેંગ્વેજમાં કહીએ તો શું કહે કે સુક્રિયાપદ બરાબર અને ઇંગ્લિશમાં કહીએ તો શું કહેવાશે વર્બ શું કહેવાય ક્રિયાપદને ઇંગ્લિશમાં કહીએ તો કે વર્બ બરાબર છે તો હવે આપણે જોઈએ તો એમાં આપેલું છે કે આ પ્રકારના વાક્યો યસ નોમાં ઉત્તર આપી શકાય છે હવે જે આપણે સેન્ટેન્સ બનાવશું તો એનો આન્સર આપણે શેમાં આપશું હકારમાં અથવા તો નકારમાં તમને કંઈક ક્વેશ્ચન પૂછ્યો હોય તો એનો હકારમાં આન્સર આવે અથવા તો નકારમાં આન્સર આવે બરાબર છે તો હવે આપણે જોઈએ ફર્સ્ટ આપેલું છે આપણને શી ઇઝ અ ડોક્ટર કોઈ ગર્લની શી ક્યારે યુઝ થાય આપણે કોઈ કોઈ ફિમેલ કોઈ ગર્લ અથવા કોઈ લેડીની વાત કરતા હોય તો આપણે અત્યારે શું યુઝ કરશું શી ઇઝ અ ડોક્ટર તે ડોક્ટર છે હવે કોઈ પણ ગર્લની વાત કરીએ છીએ તો એને કહીએ કે આપણે વિધાન વાક્ય મતલબ સિમ્પલ સેન્ટેન્સ સાદા વાક્યમાં કહીએ તો શું કહેવાય શી ઇઝ અ ડોક્ટર તે ડોક્ટર છે પણ જો એ સાદા વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવું હોય તો શું કરવાનું કે જે ઇઝ છે એને શીની જગ્યાએ યુઝ કરવાનું અને શી છે એ આપણે ઇઝની જગ્યાએ યુઝ કરશું તો આપણે પાછળ ક્વેશ્ચનમાં મૂકી શકશું તો ઇઝ શી અ ડોક્ટર શું તે ડોક્ટર છે મેં સામે સવાલ પૂછ્યો કે શું તે ડોક્ટર છે તો પાછળ શું આવે આપણે કોઈને ક્વેશ્ચન પૂછીએ આપણે કોઈને સવાલ પૂછતા હોય તો સવાલની પાછળ શું આવે પ્રશ્નાર્થ ચિહ્ન ઇંગ્લિશમાં કહીએ તો ક્વેશ્ચન માર્ક હવે આજે સવાલ છે કે શું તે ડોક્ટર છે તો એનો જવાબ આવે હા તે ડોક્ટર છે અથવા
ના તે ડોક્ટર નથી બેમાંથી એક આન્સર આવે. પણ હવે આપણે હાવાળા આન્સરને હકારવાળા આન્સરને આપણે કઈ રીતે લખી શકીએ? તો એમાં આપણે આખું સેન્ટેન્સ પણ લખી શકીએ અને આપણે એને હાફ સેન્ટેન્સમાં પણ લખી શકીએ. તો આપણે આખું સેન્ટેન્સ લખીએ તો કેવી રીતે લખશું? યસ શી ઇઝ અ ડોક્ટર, હા તે ડોક્ટર છે. એવી રીતે આપણે આખું સેન્ટેન્સ લખી શકીએ. અથવા તો આપણે એને હાફ સેન્ટેન્સ નાના સેન્ટેન્સમાં લખવું હોય તો કેમ લખીએ? યસ શી ઇઝ, આપણને ખબર છે કે કોની વાત કરીએ છીએ આપણે? ડોક્ટરની. તો આપણે પાછળ ડોક્ટર નહીં લખશું તો આપણે ચાલશે, કારણ કે ખબર છે સવાલમાં જ તે એવું આવી જાય છે કે શું તે ડોક્ટર છે. તો એમાં અને એનો આન્સર આપણે ડોક્ટર છે કે નથી એ જ આપવાના છીએ. તો આપણે એને શોર્ટ ફોર્મમાં લખીએ તો આપણે શું લખશું? યસ શી ઇઝ, હા તે છે. પણ શું છે આપણે લખ્યું નથી, કારણ કે આપણને સવાલમાં આપેલું છે કે ડોક્ટરની જ આપણે પૂછ્યું છે કે ડોક્ટર છે કે નથી. તો હા તે છે, દેટ મીન્સ હા તે ડોક્ટર છે. એટલે તમે હાફ સેન્ટેન્સમાં પણ લખી શકો અને ફૂલ સેન્ટેન્સમાં પણ લખી શકો છો. હવે આ જોયું આપણે હકારમાં કે હકારમાં આપણે કેવી રીતે લખી શકીએ. પણ જ્યારે આપણે નકારમાં લખવું હોય, મતલબ કે નેગેટિવ, આપણો આન્સર જે છે એ નેગેટિવ હોય, મતલબ કે આપણો આન્સર એવો હોય કે આપણે એને ના પાડતો હોય કે ના તે ડોક્ટર નથી, તો આપણે એને ઇંગ્લિશમાં કેમ લખાય? નો શી ઇઝ નોટ અ ડોક્ટર, ના તે ડોક્ટર નથી. ફૂલ સેન્ટેન્સમાં લખીએ તો શું લખાશે? ના તે ડોક્ટર નથી. પણ એને આપણે શોર્ટ સેન્ટેન્સમાં, હાફ સેન્ટેન્સમાં લખીએ તો શું લખશું? નો શી ઇઝ નોટ, ના તે નથી. કારણ કે આપણને સવાલમાં તો ખબર જ છે કે આપણે શેની વાત કરીએ છીએ, ડોક્ટરની, ડોક્ટર છે કે નથી. તો એમાં આન્સર આપ્યો ના તે નથી, દેટ મીન્સ ના તે ડોક્ટર નથી. પણ તમે શોર્ટ ફોર્મમાં આન્સર લખો તો પણ ચાલે, કારણ કે તમને સવાલમાં મેન્શન કરેલું છે કે આપણે ડોક્ટરની જ વાત કરીએ છીએ. અને એનું પણ શોર્ટ ફોર્મ આપણે જો કરવું હોય, નો શી ઇઝ નોટ, શી ઇઝ નોટનું શોર્ટ ફોર્મ કરવું હોય તો શું આપણે લખી શકીએ? ઇઝ નોટ છે, આજે ઇઝ નોટ, એનું આપણે શોર્ટ ફોર્મ કરવું હોય તો આપણે શું કરી શકીએ? ઇઝન્ટ, ઇઝ નોટ. તો ઇઝ નોટને બે ભેગું કરીએ, જોઈન કરીએ તો આપણે શું લખી શકીએ? એનું શોર્ટ ફોર્મ કરીએ તો ઇઝન્ટ એવું લખાય, બરાબર છે? તો આપણે શું લખી શકીએ? નો શી ઇઝન્ટ, બરાબર છે? પછી હવે આપણે આગળ જોઈએ તો સેકન્ડ ક્વેશ્ચન તમને આપેલો છે કે સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે, દે વેર જોકર્સ, તેઓ જોકર્સ હતા. શું આપ્યું છે અહીંયા? વેર, વેર આપણે સોરી, વેર આપણે ક્યાં યુઝ કરીએ? ભૂતકાળમાં. વેર ક્યાં યુઝ કરીએ? ભૂતકાળમાં. તો આ શેનું વાક્ય છે? ભૂતકાળનું. અને આપણે પહેલાં જે વાક્ય જોયું શી ઇઝ અ ડોક્ટર, એ શેનું હતું? વર્તમાનકાળનું. એ કેવી રીતે ખબર પડે? ઇઝ અથવા તો ઇઝ એમ અથવા તો આર આવે તો એ વર્તમાનકાળનું વાક્ય છે. શું આવે? ઇઝ, પછી એમ અને પછી આર, આ ત્રણ આવે તો આપણને શું ખબર પડે કે આ વાક્ય જે છે એ વર્તમાનકાળનું છે. અને જો વાક્યમાં શું આવે? વોઝ અને વેર, અહીંયા વેર આપેલું છે, અથવા તો વોઝ હોય અથવા તો વેર હોય તો આપણને ખબર પડે કે આ વાક્ય જે છે એ ભૂતકાળનું છે, બરાબર? તો હવે આપણે જોઈએ, આપણને દેખાણું કે સેન્ટેન્સમાં ધે વેર જોકર્સ, તેઓ જોકર્સ હતા, એવી રીતે આપણને વાક્ય આપેલું છે. હવે આ વાક્ય જે છે એ સાદું વાક્ય છે, મતલબ કે વિધાન વાક્ય છે. હવે આ વિધાન વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો આપણે શું લખી શકીએ? તો દેની જગ્યાએ વેર ને વેરની જગ્યાએ દે. તો એમાં શું કરશું આપણે? વેર ધે જોકર્સ શું લખશું આપણે? વાક્ય રચના કેમ થશે? વેર ધે જોકર્સ પાછળ શું આવશે? ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે કોઈકને સવાલ પૂછીએ છે કે શું તેઓ જોકર્સ હતા. આપણે શું સવાલ પૂછીએ છે? શું તેઓ જોકર્સ હતા. તો આપણે સવાલ પૂછ્યો તો સવાલની પાછળ શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. હવે આપણને ખબર પડી, હવે આનો આન્સર, કોઈકે આપણને પ્રશ્ન પૂછ્યો કે શું તેઓ જોકર્સ હતા, તો આપણે એનો આન્સર શેમાં આપશું? હકારમાં અથવા તો નકારમાં. હા તેઓ જોકર્સ હતા, ના તેઓ જોકર્સ નહીં હતા, બરાબર? બેમાંથી એક આપણે આન્સર આપશું. તો આપણે જોઈએ કે એને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે લખી શકીએ, એમાં ફૂલ સેન્ટેન્સમાં કેમ લખાય અને શોર્ટ સેન્ટેન્સમાં કેવી રીતે લખાય. તો ફૂલ સેન્ટેન્સમાં જોઈએ તો યસ ધે વેર જોકર્સ, હા તેઓ જોકર્સ હતા. એનું હાફ સેન્ટેન્સ, સ્મોલ સેન્ટેન્સ જોઈએ, શોર્ટ સેન્ટેન્સ, તો એમાં શું આવશે? યસ ધે વેર, હા તેઓ હતા. પણ શું હતા? તો કે જોકર્સ. એ આપણને કેમ ખબર પડે? કારણ કે તમને સવાલમાં જ આપેલું છે કે આપણે અત્યારે જોકર્સનું પૂછીએ છીએ, જોકર્સની વાત કરીએ છીએ, બરાબર?
तो आपणे शू करशू हवे कि आपणे खबर पड़ी गई तो शॉर्ट सेंटेंस में शू लखशू येस धे वेर अथवा तो फूल सेंटेंस में कहीए तो के येस धे वेर जोकर्स एवी रीते आपणे लखी शकीए। पछी छे आपणे जोईए तो आपणे शू जोवानुं छे कि नेक्स्ट नकारमां आपणे आंसर केवी रीते आपी शकीए तो नकारमां शू आवशे ना तेओ जोकर्स नहोता तो आपणे शू आवशे फूल सेंटेन्समां लखीए तो आवशे नो दे वेर नॉट जोकर्स ना तेओ जोकर्स नहोता अने एनी आपणे शॉर्ट सेंटेन्समां जोईए नकारमां तो केम लखाय नो दे वेर नॉट नो दे वेर नॉट अथवा तो नो दे वेरेंट वेर नॉटनुं शॉर्ट फॉर्म शू कर्युं छे अहींया वेर नॉटनुं शॉर्ट फॉर्म शू कर्युं छे वेरेंट बराबर छे वेर नॉटनुं शॉर्ट फॉर्म करेलुं छे वेरेंट अथवा એટલે આપણે આવી કોઈ પણ બેમાંથી એક રીતે આપણે આન્સર આપી શકીએ છીએ। આઈ હોપ તમને એટલું બધું વ્યવસ્થિત સમજાઈ ગયું હશે। હવે આગળ આ બંને એક્ઝામ્પલ્સ તમારે ટુ ટુ ટાઈમ્સ લખવાના છે એક્ઝામ્પલ વન એન્ડ એક્ઝામ્પલ ટુ દેટ ઇઝ યોર હોમવર્ક। આ બંને વસ્તુ તમારે બે બે વાર આખે આખી લખવાની છે અથવા માં જે સેન્ટેન્સ આપ્યું છે એ પણ તમારે કમ્પલસરી લખવાનું છે। હવે આગળ જોઈએ તો આપેલા છે તમને હેવ હેઝના ફોર્મ્સ હેવ અને હેઝ હેવ હેઝ અને હેડ થ્રી વર્ડ્સ છે હેવ હેઝ અને હેડ। જો આપણે વર્તમાનકાળ શીખતા હોઈએ તો આપણે ત્યાં આગળ શું યુઝ કરશું હેવ અથવા તો હેઝ અને જો આપણે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં આપણે શું લખશું હેડ ભૂતકાળની વાત કરીએ તો આપણે ભૂતકાળમાં લખશું હેડ। તો હવે આપણે આગળ જોઈએ તમને આપેલું છે પ્રોનાઉનમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પહેલો પુરુષ એક વચન તો પહેલા પુરુષ એક વચનમાં શું આવે આઈ તો આઈની સાથે શું આવશે વર્તમાનકાળમાં જો તમે આઈની સાથે વર્તમાનકાળમાં શું આવશે આઈની સાથે આવ્યું હેવ આઈ હેવ અ પેન્સિલ મારી પાસે પેન્સિલ છે આઈ હેવ અ પેન્સિલ દેટ મીન્સ મારી પાસે પેન્સિલ છે। પછી આપણે જોઈએ સેકન્ડ પર્સન સિંગ્યુલર મતલબ બીજો પુરુષ જે છે બીજો પુરુષ અને એક વચન બીજો પુરુષ એક વચન જોઈએ તો શું છે કે યુ એટલે કોઈ પણ હું એક સામેવાળી કોઈ પણ એક વ્યક્તિની હું વાત કરું તો ત્યારે હું શું યુઝ કરું યુ યુ હેવ અ બુક તેની પાસે બુક છે બરાબર। તો એવી જ રીતે આપણે જોઈએ તો થર્ડ પર્સન સિંગ્યુલર મતલબ ત્રીજો પુરુષ એક વચન એમાં શું આવે હી શી અને ઇટ શું આવશે હી શી અને ઇટ। તો હવે તમારે મેઇન વસ્તુ જે છે એ તમારી અહીંયા આવે છે તો મેઇન વસ્તુ આપણે જોઈએ તો હી શી અને ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે હંમેશા શું યુઝ થાય હેઝ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ત્રીજા પુરુષ એક વચન સાથે હંમેશા શું યુઝ થશે હેઝ। આ વસ્તુ તમારે મગજમાં બેસાડી દેવાની છે તમારે યાદ રાખવાની છે। તો હવે આમાં પહેલો પુરુષ અને બીજો પુરુષ હેવ હેઝના ફોર્મ્સમાં બંનેમાં શું આવશે હેવ પણ ત્રીજો પુરુષ જ્યારે આવે તો ત્રીજા પુરુષ સાથે શું આવશે હેઝ બરાબર છે તો ત્રીજા પુરુષ સાથે આવશે હેઝ। તો હવે હી હેઝ અ પેન્સિલ હી હેઝ અ બેગ એટલે આપણે કોઈ બોયની વાત કરતા હોય તો આપણે શું કહેશું હી હેઝ અ બેગ તે છોકરા પાસે બેગ છે હી એટલે બોયની વાત કરીએ છીએ તો હી શી ઇટ બધા સાથે શું આવશે હેઝ બરાબર છે। આ વસ્તુ તમારે યાદ રાખવાની છે। હવે નેક્સ્ટ જોઈએ તો છે બહુવચન બહુવચનમાં આપણે જોઈએ તો બહુવચનમાં શું આવશે પહેલો પુરુષ બહુવચન તો એમાં શું આવશે વી હેવ અ ટેબલ આપણા બધા પાસે એક એક ટેબલ છે તો એની માટે આપણે શું લખશું વી હેવ વીની સાથે શું આવશે હેવ બરાબર છે વી હેવ અ બુક વી હેવ અ કમ્પાસ તો આપણા બધા પાસે જે હોય તો એવું આપણે એવી રીતે લખી શકીએ। પછી નેક્સ્ટ જોઈએ તો બીજો પુરુષ બહુવચન એટલે યુની સાથે શું આવશે હું તમારા બધાની વાત કરતી હોઉં તો હું શું લખી શકું યુ હેવ અ નોટબુક તમારા બધા પાસે એક એક નોટબુક હશે તો હું શું કહી શકું યુ હેવ અ નોટબુક બધા પાસે એક નોટબુક છે। અને લાસ્ટ ત્રીજો પુરુષ બહુવચન છે દે
તો દે એટલે હું કોઈ બીજા લોકોની વાત કરતી હોઉં, આપણે આપણા સામેનો જે ક્લાસ છે એની વાત કરીએ, મતલબ કે સેવન્થ સ્ટેન્ડર્ડની વાત કરીએ તો સેવન્થ સ્ટેન્ડર્ડમાં શું છે, દે હેવ બેગ. હવે બધા સ્ટુડન્ટ્સ પાસે બેગ હોવાનું ઓબ્વિયસ છે, તો આપણે શું લખી શકીએ, દે હેવ બેગ, એ બધા પાસે બેગ છે. તો આ હતા આપણા હેવ, હેઝ અને હેડના જે છે એ વર્તમાનકાળના રૂપો. તો વર્તમાનકાળના રૂપો આપણે એકવાર જોઈ લઈએ. તો ખાલી ચેન્જ ક્યાં આવે છે, તો કે આ જે થર્ડ પર્સન સિંગ્યુલર છે એમાં એકમાં જ ચેન્જ આવે છે, એમાં એકમાં જ તે હેઝ આવે છે. બાકી બધી જગ્યાએ જોઈએ તો એક વચન, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન પ્લુરલ, સેકન્ડ પર્સન પ્લુરલ એન્ડ થર્ડ પર્સન પ્લુરલ, બધી જગ્યાએ શું આવે છે, હેવ. ખાલી થર્ડ પર્સન સિંગ્યુલર જે છે, આ જે થર્ડ પર્સન સિંગ્યુલર છે એની સાથે જ શું આવે છે, હેઝ આવે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, હેવ હેઝના ફોર્મ્સ જ્યારે તમને પૂછાય ત્યારે તમારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો જ તમારે હેઝ લખવાનું છે. હવે જોઈએ આપણે હેવ હેઝના ભૂતકાળના રૂપો. હવે શું જોવાનું છે, હેવ હેઝના ભૂતકાળના રૂપો આપણે જોવાના છે. તો ભૂતકાળમાં જોઈએ તો આપણે શું લખશું, આપણે જ્યારે પણ ભૂતકાળની વાત કરતા હોઈએ, મતલબ હું ગઈકાલની વાત કરતી હોઉં, હું ગયા વર્ષની વાત કરતી હોઉં, હું બે દિવસ પહેલાંની વાત કરતી હોઉં, પાંચ દિવસ પહેલાંની વાત કરતી હોઉં, હું પાંચ વર્ષ પહેલાંની વાત કરતી હોઉં, તો એ બધું શું થશે, આપણું ભૂતકાળ. તો ભૂતકાળમાં આપણે હેવ હેઝના ફોર્મ્સ તમને પૂછાય તો ભૂતકાળમાં બધી જ જગ્યાએ શું આવશે, હેડ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન સોરી થર્ડ પર્સન સિંગ્યુલર, પછી ફર્સ્ટ પર્સન પ્લુરલ, સેકન્ડ પર્સન પ્લુરલ એન્ડ થર્ડ પર્સન પ્લુરલ, બધી જગ્યાએ જો તમને શું આપ્યું છે, હેડ. હવે આપણે આના એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ હેડ અ ટેક્સ્ટ બુક, મારી પાસે ટેક્સ્ટ બુક હતી, મારી પાસે ટેક્સ્ટ બુક હતી. પછી યુ, યુ હેડ અ ડસ્ટર, તેની પાસે ડસ્ટર હતું. શું લખાશે, હેડ એટલે ભૂતકાળની જ્યારે વાત કરીએ આપણે ત્યારે શું લખશું, હેડ. એટલે હેડ ઉપરથી તમને સમજાશે કે આપણે વાત કરીએ છીએ શેની વાત કરીએ છીએ, ભૂતકાળની પાસ્ટ ટેન્સની, બરાબર છે. યુ હેડ અ ડસ્ટર, તેની પાસે ડસ્ટર હતું, હતું મતલબ ભૂતકાળ. હવે છે થર્ડ પર્સન સિંગ્યુલર, તો થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચનમાં, હી શી ઇટ. તો આપણે જોઈએ, હી એટલે આપણે કોઈ નર જાતિ માટે યુઝ કરીએ, શી એટલે નારી જાતિ માટે યુઝ કરીએ, અને ઇટ એટલે નાન્યતર જાતિ માટે યુઝ કરીએ. તો એ બધા માટે આપણે યુઝ કરીએ ત્યારે શું લખશું, શી હેડ અ પેન્સિલ, તેની પાસે પેન્સિલ હતી, મતલબ પહેલાં હતી અત્યારે નથી, શી હેડ અ પેન્સિલ. અથવા તો આપણે જોઈએ તો હવે નીચે આપેલું છે તમને ફર્સ્ટ પર્સન પ્લુરલ, ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે વી, આપણે બધા. વી હેડ અ નોટબુક, આપણી પાસે નોટબુક હતી, દેટ મીન્સ પહેલાં અમારી પાસે નોટબુક હતી. પછી જોઈએ યુ, યુ એટલે તમે બધા, યુ એટલે તમે બધા, તો યુની સાથે શું આવશે, હેડ. તો એવી જ રીતે જોઈએ તો યુ હેડ અ કંપાસ બોક્સ, તમારી પાસે કંપાસ બોક્સ હતો. અને ધે એટલે આપણે બીજા કોઈ વ્યક્તિ, આપણી જે આપણીથી જે દૂર છે એની વાત કરતા હોય તો આપણે શું લખશું, દે હેડ લંચ બોક્સ, તે લોકો પાસે લંચ બોક્સ હતો. એટલે આપણે આજે પાસ્ટ ટેન્સ જ્યારે યુઝ કરીએ ત્યારે પાસ્ટ ટેન્સમાં બધામાં શું યુઝ થશે, હેડ. હેડ ઉપરથી તમને ખબર પડે કે આ વાક્ય જે છે એ ભૂતકાળનું છે, અને હેવ હેઝ ઉપરથી તમને ખબર પડે કે આ વાક્ય જે છે એ વર્તમાનકાળનું છે. ભૂતકાળનું વાક્ય આપણે ઓળખવું હોય તો આપણને હેડ ઉપરથી ખબર પડે, અને વર્તમાનકાળનું વાક્ય ઓળખવું હોય તો આપણને હેવ અને હેઝ ઉપરથી ખબર પડે. હેવ ક્યારે યુઝ થાય, હેડ ક્યારે યુઝ થાય અને હેઝ ક્યારે યુઝ થાય એ તમારે યાદ રાખવાનું છે. આ તમને યાદ રહેશે તો જ તમને આગળ બીજી વસ્તુ સમજાશે. આ ટેબલ તમારે 3 ટાઈમ્સ લખવાનું છે કમ્પલસરી. હવે આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ્સ. હવે એના એક્ઝામ્પલ્સ તમને આપેલા છે હેવ, હેઝ અને હેડના, બરાબર છે. વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ, હેઝ, હેડ ને વાક્યની શરૂઆતમાં મુકાય છે. જો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, આપણે
क्वेश्चन सेंटेंस आपणे કોઈકને સવાલ પૂછવો હોય તો આપણે હેવ હેઝ અને હેડ છે એને ક્યાં મૂકવાનું વાક્યની શરૂઆતમાં સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં તો આપણે જોઈએ આ પ્રકારના વાક્યો યસ નોમાં ઉત્તર આપી શકાય છે અને આ તમને જે સેન્ટેન્સ હોય આ તમને કોઈ સવાલ પૂછે તો એનો આન્સર કેમાં આવે હકારમાં અથવા તો નકારમાં તો આપણે પહેલાં જોયું પહેલાં પણ સેન્ટેન્સ જોયા હતા એ આપણે શેના જોયા હતા ટુ બીના ફોર્મ્સના હવે આપણે જોવાના છે હેવ હેઝના ફોર્મ્સના તો તમને એક વિધાન વાક્ય મતલબ એક સાદું વાક્ય આપેલું છે હી હેઝ અ કાર તે છોકરા પાસે કાર છે મતલબ ગાડી છે તો એને આપણે પ્રશ્નાર્થ વાક્ય ક્વેશ્ચન સેન્ટેન્સમાં બદલાવવું હોય તો શું બદલાવશું હેઝ હી અ કાર શું તેની પાસે કાર છે બરાબર તો એનો આન્સર શું આવે હા છે અથવા તો ના નથી તો શું આવશે આપણે યસ હી હેઝ હા તેની પાસે છે નો હી હેઝ નોટ ના તેની પાસે નથી આપણે ફૂલ સેન્ટેન્સમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ યસ હી હેઝ અ કાર હા તેની પાસે કાર છે અને નોમાં ફૂલ સેન્ટેન્સમાં નકારમાં લખવું હોય તો શું લખી શકીએ નો હી હેઝ નોટ અ કાર ના તેની પાસે કાર નથી અથવા તો નો હી હેઝ નોટનું શોર્ટ ફોર્મ શું થઈ જાય જે હેઝ નોટ છે એનું શોર્ટ ફોર્મ શું થઈ જશે હેઝન્ટ હેઝ નોટનું શોર્ટ ફોર્મ થશે હેઝન્ટ બરાબર છે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો આપેલું છે વી હેડ બુક્સ આપણી પાસે બુક્સ છે સાદું વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો એમાં તમને અહીંયા આપેલું છે પ્રશ્નાર્થ વાક્યમાં જો તમારે સાદા વાક્યને ફેરવવું હોય તો તમારે સોરી તો તમારે શું કરવાનું કે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ હેઝ અને હેડને શરૂઆતમાં મૂકવાના શું કરવાનું હેવ હેઝ હેડને શરૂઆતમાં મૂકવાના તો મૂક્યા છે અહીંયા હેડને શરૂઆતમાં તો શું કર્યું છે વી હેડ અ બુક્સ આપણી પાસે પુસ્તકો છે તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવે તો શું થશે વીની જગ્યાએ હેડ હેડની જગ્યાએ વી હેડ વી બુક્સ શું આપણી પાસે પુસ્તકો છે પાછળ શું આવ્યું ક્વેશ્ચન માર્ક તો એનો જવાબ શું આવે યસ વી હેડ શું આપણી સોરી હેડ આપેલું છે તો હેડ મતલબ ભૂતકાળ ભૂતકાળનું વાક્ય છે તો આપણે શું લખશું વી હેડ બુક્સ આપણી પાસે પુસ્તકો હતી તો આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં બદલાવીએ તો શું લખશું હેડ વી બુક્સ શું આપણી પાસે પુસ્તકો હતી એનો આન્સર આવશે યસ વી હેડ હા આપણી પાસે પુસ્તકો હતી અને નકારમાં જોઈએ તો શું આવશે નો વી હેડ નોટ ના આપણી પાસે પુસ્તકો નહોતી બરાબર છે તો આપણે અહીંયા શું આવ્યું હેઝ આવ્યું જો અહીંયા જોઈએ તો અહીંયા શું આવ્યું હેઝ અને અહીંયા આવ્યું હેડ એટલે આ જે વાક્ય છે એ કયું શેનું છે પ્રેઝન્ટ ટેન્સનું અને આ જે વાક્ય છે આમાં શું આવ્યું છે હેડ તો આ વાક્ય શેનું છે પાસ્ટ ટેન્સનું પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનકાળ અને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ બરાબર છે એટલી વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે નો સમજાણી અને આ જે બે એક્ઝામ્પલ્સ છે એ પણ તમારે ટુ ટુ ટાઈમ્સ લખવાના છે અને જો તમને કદાચ ન સમજાય તો એકવાર ફરીથી વાંચી લેજો છતાં પણ ન સમજાય તો તમારે તમે ફોન કરીને પણ મને પૂછી શકો છો હવે તમને નીચે આપેલી છે આપેલા છે નંબર્સ નંબર્સ એટલે કે સંખ્યા આ તો તમને આવડતું જ હશે તો તમને નીચે આપેલા છે 25 સુધીના નંબર્સ આપેલા છે અને એની પછી તમને આપેલા છે કે આ રીતે 29 સુધી આવડી જશે એટલે 25 સુધી આવડી જાય પછી આ તો તમને બધું આવડતું જ હશે ને 1 2 3 4 5 6 7 8 9 10 એ બધું તો તમને લોકોને આવડે તો તમને આ નીચેનું આજે છે એ મારે કંઈ સમજાવવાની જરૂર નથી બીકોઝ આ તો સાવ ઇઝી છે અને તમને આવડતું જ હશે તો આ તમારે જે 1 to 100 છે એ પણ તમારે 3 times લખવાના છે એ તમારું હોમવર્ક છે આ 1 to 10 3 times લખવાના આ જે આ એક્ઝામ્પલ્સ છે આ 2 times લખવાના પછી એની ઉપર જોઈએ તો આ જે ટેબલ છે આ ટેબલ જે છે એ તમારે આ ટેબલ 3 times લખવાનું અને આ એક્ઝામ્પલ્સ છે આ એક્ઝામ્પલ્સ પણ તમારે 2 times લખવાના છે બરાબર તો આટલું તમારું હોમવર્ક છે છતાં પણ તમને કાંઈ પણ ન સમજાતું હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો થેન્ક યુ